वर्षो जे प्रकारे खाड़ियामां आपणे जेम जेम रथयात्रा आगळ वधती जई रही छे, खाड़ियामां अत्यारे केवा प्रकारनुं वातावरण छे, केटली संख्यामां लोको जोड़ाया छे, शुं आकर्षणનું केन्द्र खाड़ियामां जोवा मळी रह्युं छे? चौक्स जीगर आपने हूँ माहौल जो बतावा मांगीश तो खाड़िया जे खाड़िया विस्तार छे रायपुर चकला पासे तेनो जे विस्तार छे विस्तार हूँ आपने बतावा मांगीश। आप दृश्यों में जोई शको छो खूबज उत्साह नो माहौल छे, नाना थी लईने मोटा सुधी तमाम लोको भगवान जगन्नाथ की रथयात्रा ना दर्शन माटे उमटी पड़ा छे। खास करीने आ जे तमाम जे लोको जे उपस्थित छे, जे रस्ता खींचोखींच भरेला छे, पोलीस पण देखाई रही छे। आ तमाम जे लोको दर्शन माटे आव्या छे तेमांथी मोटा भागना लोको जे छे पोळनी बहारथी आव्या छे, शहेरना अन्य विस्तारोमांथी आव्या छे। केटलाक एवा તહેવારો છે જે રીતે ઉત્તરાયણ છે અને રથયાત્રા છે, આ બે એવા તહેવારો છે જેમાં શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પોળોમાં આવતા હોય છે, ભગવાન જગન્નાથના જ્યારે લોકોને દર્શન આપવા માટે નીકળ્યા છે તો પોળોમાં એક અનેરો માહોલ હોય છે, તે દર્શાવવા માટે અને તેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। હાલ આપણી સાથે જે ખાડિયા જમાલપુરના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ છે તેમની સાથે આપણે વાતચીત કરશું। ભૂષણભાઈ, એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ભગવાન જગન્નાથની રથયાત્રામાં દર વર્ષે આ પ્રકારનો માહોલ હોય છે, દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે પોળોમાં, ખાસ કરીને પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા અને લોકોનો ઉત્સાહ, લોકોનો આનંદ એ અલૌકિક હોય છે। આજે તમે જો 140મી રથયાત્રા આવવાની હજુ તો શરૂ નથી થઈ, એ પહેલા લોકો ભગવાન વાલો મારે આંગણે પધારે એ ભાવ સાથે એની દર્શનની ઝાંખી કરવા માટે અમદાવાદ શહેર અને ગુજરાતમાંથી સવારના પોરમાં આજે અહીં આવી ભગવાનના જ્યારે ભક્તને મળવા આવે એની ઝાંખી કરવા માટે સવારથી ભક્ત અહીં આવી ગયો છે અને એની અંદર દર વર્ષે પરંપરાગત રીતે વધારો થતો જાય છે। ગયા વર્ષ કરતા પણ સવારે આપ જે કહેવાય કે હજુ તો હાથી ઘોડા બી શરૂ થયા નથી, એ પહેલા અહીંયા આગળ રથ યાત્રા શરૂ થવાની શરૂઆત પહેલા આ ટાઈમમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભાવિક ભક્તો આવ્યા છે તો હજુ તો માની લો કે કલાક દોઢ કલાક પછી ભગવાન જયારે અહીંયાથી એની સવારી અહીંયાથી પસાર થશે ત્યારે ક્યાં કોણ જાણે કેટલું માનવ મેરામણ હશે, પણ એ એ વાલાની એ ભગવાનની ઝાંખી માટે ભક્તો આતુર છે, એનું સામયું કરવા માટે આતુર છે અને એની ઝાંખી કરીને ભગવાન પાસે એટલું માંગી છે કે જે પ્રભુ તું મારે આંગણે આવ્યો છું ત્યારે એટલું દેતો જા કે કદાચ આવનારા દિવસની અંદર આપત્તિ આવે તો એ આપત્તિને અવસરમાં પલટવાની અમને શક્તિ આપતો જાય। બે તહેવાર એવા વર્ષમાં એવા હોય છે ભૂષણભાઈ, ઉત્તરાયણનો સમય હોય છે જ્યારે પશ્ચિમમાંથી પૂર્વમાં લોકો આવતો હોય છે અને રથયાત્રાનો એવો સમય છે જ્યારે પશ્ચિમમાંથી પૂર્વમાં લોકો ભગવાનના દર્શન માટે આવતા હોય છે। આ એક જ તહેવાર એવો જે કોટ વિસ્તારની અંદર ના જે સાંકડો વિસ્તાર કહેવાય અને એ વિસ્તારની અંદર તમે જુઓ કે ભાઈ એક મકાન બીજા મકાનની જોડે અડેલા છે, એક દિવાલ બીજી દિવાલની જેમ અડેલી છે, એમ અહીંયા પણ પરસ્પર રીતે ઉજવાતા તહેવારો પણ સૌ સાથે મળીને એક પ્રેમથી એક ઉલ્લાસથી એક આનંદથી સહકારથી ક્ષમતાથી ને સદભાવનાથી શહેરની અંદર તહેવારો ઉજવાતા હોય છે। આજે પણ તમે જુઓ કે ભાઈ જમાલપુર હોય, ખાડિયા હોય, શાહપુર હોય, આ બધા જ વિસ્તારની અંદર ભગવાન વાલાની પધરામણીનું આગમન અને એનું સમયું કરવા માટે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમાજ નહીં, સૌ સમાજના લોકો સાથે મળી અને તહેવારની ઉજવણી કરી અને એનો આનંદ લેવા માટે તત્પર હોય છે। કોમી એકલાસ જોવા મળે છે, તમારો મત વિસ્તાર છે ખાડિયા સિવાય જમાલપુર પણ તેની વચ્ચે આવે છે, જે મુસ્લિમ સમાજ છે લઘુમતી સમાજ તે પણ ભગવાનનું સ્વાગત કરે છે। મેં કીધું કે આ માત્ર એક સમાજ નહીં, હિન્દુ મુસ્લિમ બધા જ સમાજના લોકો સાથે મળી ભગવાનનું સામયું કરે છે, એની દર્શનની ઝાંખી કરે છે અને પાણીની પ્રસાદીની મોટરો એના મંડપો લગાવે છે। દરિયાપુર, શાહપુર આ બધા જ વિસ્તારોની અંદર કે સરસપુર વિસ્તારના પાછલા ભાગની અંદર જ્યાં મુસ્લિમ પરિવારના લોકો રહેતા હોય છે એ પણ
आज भगवान की झांकी करवामा भक्तों ने केम सहाय रूप बनू अने भगवान की झांकी करीने आवेला भक्तों ने पण सहकार साथे सहाय रूप बनवानी कोशिश करी। आभार भूषण भाई। तो क्या क्या एक कौमी एकलास चौकसी रथयात्रा दिवसे जोवा मळी रह्यो छे, साथे ज भगवान ना दर्शन माटे मोटी संख्या में लोग उपस्थित जोवा मळी रह्या छे। जीगर बिल्कुल मेहुल, समग्र माहिती आपवा माटे धन्यवाद।